નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ એપ્રિલ બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આ પ્રશ્નો જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે પાંચમાંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખ્યોની છે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સરકારે અસંગઠિત બાંધકામ શ્રમિકો માટે કેટલા કરોડનું આર્થિક સહાયનું પેકેજ જાહેર કર્યું છે તો ગુજરાત સરકારે અસંગઠિત બાંધકામ શ્રમિકો માટે છસો પચાસ કરોડનું આર્થિક સહાયનું પેકેજ જાહેર કર્યું છે ઓપ્શન બી છે તે સાચો જવાબ છે તમે ઇમેજમાં જોઈ શકો છો આપણા મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી અને તેમણે ટ્વીટ કરેલું છે તેમનો આ વિડીયો છે તેમણે જણાવ્યું છે કે અસંગઠિત બાંધકામ શ્રમિકો માટે છસો પચાસ કરોડ રૂપિયાના પેકેજનું જાહેર કર્યું છે એના વિશે ચર્ચા કરીએ તો આ પેકેજ અંતર અંતર્ગત અત્યારે જે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે આ જે અસંગઠિત બાંધકામ શ્રમિકો છે તેઓના પરિવારોને એક હજાર રૂપિયાની રોકડ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હવે આ જે એક હજાર રૂપિયા છે ને તે આ જે ગરીબ શ્રમ જેવી અસંગઠિત કામદારો છે તેઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે સાથે સાથે ગરીબ અને શ્રમ જેવી પરિજાવાનોને વિના મૂલ્યે અનાજની કીટ પણ આપવામાં આવશે એ પણ તમારે યાદ રાખવાનું છે હવે મિત્રો વાત થઈ છે ગુજરાતની અત્યારે વાત અત્યારે કોરોના વાયરસ બધી જગ્યાએ ફેલાઈ ચૂક્યો છે તો આપણા ગુજરાતનું પ્રથમ કોરોના કોરોના કિલર મશીન કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું છે પરીક્ષામાં આ સવાલ પૂછાય એવો છે તો રાજકોટમાં બનાવ્યો છે હવે આમ જ મશીન છે ને તે યુનિવર્સલ ડિઝાઇન લેબ કાવ્યમ એનર્જી અને નચિકેતા ગ્રુપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ભેટ આપવામાં આવ્યું છે અને મશીનને રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મૂકવામાં આવ્યું છે આ ઉપરાંત ગુજરાત શિક્ષણ વિભાગે લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓને ઘરે ભણવા માટે શિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરી છે જે અંતર્ગત ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ વગેરેના માધ્યમથી બાળકોને ભણાવવામાં આવશે મિત્રો અહીંયા મેં વાત કરી ગુજરાત શિક્ષણ વિભાગ તમારે મને જણાવવાનું છે કે હાલમાં આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે જેને આપણે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ત્યારબાદનો સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં કોણે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાના સૌથી ઘરડા પુરુષ તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો છે તો દુનિયાના સૌથી ઘરડા પુરુષ તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો છે બોબ વેટને ઓપ્શન બી સાચો છે તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે બોબ વેટન અને તેમના હાથમાં તમને આ જે પત્ર દેખાય છે પ્રશસ્તિ પત્ર તેમાં લખેલું છે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમના વિશે ચર્ચા કરીએ તો તેઓ બ્રિટનના છે બ્રિટનના બોબ વેટન દુનિયાના સૌથી ઘરડા પુરુષ તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે હવે આ ઓગણત્રીસ માર્ચ ગઈ ને બે હજાર વીસની ત્યારે જ તેઓ એકસો બાર વર્ષના થયા અને સાથે સાથે જ દુનિયાના સૌથી ઘરડા પુરુષ બની ગયા છે આમની પહેલાં આ રેકોર્ડ કોના નામ પર હતો તો આમની પહેલાં આ રેકોર્ડ જાપાનના ચીટેસુ વતનબે અથવા ચીટેસુ વેતનબે તેમના નામ પર હતો જેના વિશે આપણે ચર્ચા કરી હતી જ્યારે તેમનું નિધન થયું હતું ત્યારે જ્યારે તેમનું નિધન થયું તેમનું મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર એકસો બાર વર્ષ અને ત્રણસો પંચાવન દિવસની હતી હવે કોણ બની ગયા છે હવે બની ગયા છે બોબ વેટન આ ઉપરાંત જો લેડીઝમાં વાત કરીએ મહિલાઓમાં તો દુનિયાની સૌથી ઘરડી મહિલા વ્યક્તિ કહીએ તો તે જાપાનની કા ને તનાકા છે એકસો સત્તર વર્ષની તેઓની ઉંમર છે કા ને તનાકા આ ઉપરાંત મને બીજું નામ યાદ આવે છે ખગેન્દ્ર થાપા તેમના વિશે પણ આપણે ચર્ચા કરી હતી તો દુનિયાના સૌથી ઠીંગણા વ્યક્તિ હતા જેમનું આઈ થિંક જાન્યુઆરીમાં જ તેમનું નિધન થઈ ગયું હતું ત્યારે આપણે એમની ચર્ચા કરી હતી અહીંયા વાત થઈ છે મિત્રો બોબ વેટનની બોબ વેટન ક્યાંના છે બ્રિટનના તો બ્રિટનના વાત થઈ છે તો બ્રિટન વિશે આપણે ફટાફટ જોઈ લઈએ તો બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન છે જેમને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે આ ઉપરાંત બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ છે તેઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે હવે બ્રિટનના નાણાં મંત્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તેઓનું નામ છે ઋષિ સુનક જેઓ આપણે જે ઇન્ફોસિસ કંપની છે તેના સ્થાપક છે નારાયણ મૂર્તિ તેઓના તેઓ જમાય છે અને બ્રિટનના ગૃહમંત્રી છે પ્રીતિ પટેલ એ પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે બ્રિટનનું કેપિટલ કયું છે લંડન છે કરન્સી છે પાઉન્ડ અને પ્રાઇમ મિનિસ્ટર તમે મેં તમને જણાવી દીધું બોરિસ જોન્સન છે તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો ત્રીજો સવાલ છે તાજેતરમાં નાસાએ સૂર્યનો અભ્યાસ માટે કયા મિશનની ઘોષણા કરી છે તો નાસાએ સૂર્યના અભ્યાસ માટે મિશન સનરાઈઝની ઘોષણા કરી છે ઓપ્શન એ છે સાચો જવાબ છે એના વિશે ચર્ચા કરીએ તો આ જે મિશન સનરાઈઝની વાત કરીએ તેમાં સનરાઈઝનું ફૂલ ફોર્મ શું છે એ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તો તેનું ફૂલ ફોર્મ છે ધ સન રેડિયો ઇન્ટરફેરોમીટર સ્પેસ એક્સપેરિમેન્ટ યાદ રાખજો પરીક્ષા માટે ઉપયોગી છે હવે આ મિશનનું લક્ષ્ય શું છે તો આ મિશનનું લક્ષ્ય સૌર તોફાનો અભ્યાસ કરવો તેમજ તેની સૌરની પ્રણાલી હોય ને તેના કારણે ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રીઓને મંગળ ગ્રહ પર જવા માટે તેમજ સૌર તોફાનોથી બચવા માટે મદદ મળશે આ મિશનમાં નાસાએ કુલ છ ક્યુબસેટ ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કરવાનું છે આ મિશનના અંતર્ગત એ પણ યાદ રાખવાનું છે નાસાની વાત થઈ છે મિત્રો આપણે અગાઉ ચર્ચા કરીએ તો જો તમને યાદ હોય તો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો તો તમને યાદ હશે કે નાસાનું બીજું એક પણ મિશન છે મિશન પાર્કર આ મિશન પાર્કર છે તે પણ સૂર્યના અભ્યાસ માટેનું જ મિશન છે આ ઉપરાંત નાસાનું ચંદ્રના અભિયાનમાં માટેનું મિશન છે આ એ પણ તમારે યાદ રાખવાનું છે બીજી એક વાત છે નાસાના બે મહિલા અવકાશ યાત્રીઓ જેઓ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ જેઓએ પુરુષો વગર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર અંતરિક્ષમાં સ્પેસ વોક કર્યું હતું શું નામ તેમનું ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીર જેમાંથી ક્રિસ્ટિના કોચ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કોઈ પણ મહિલાનો અંતરિક્ષમાં સૌથી વધારે સમય રહેવાનો રેકોર્ડ જે છે તે ક્રિસ્ટિના કોચના નામ પર છે તેઓ ત્રણસો અઠ્યાવીસ દિવસ સુધી અંતરિક્ષમાં રહ્યા હતા અહીંયા વાત થઈ છે નાસાની નાસાનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાતું હોય છે શું છે તેનું ફૂલ ફોર્મ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસી અને તેની સ્થાપના થઈ હતી ઓગણત્રીસ જુલાઈ ઓગણીસસો અઠ્ઠાવન ઓગણીસો અઠ્ઠાવનથી મને યાદ આવે છે ડીઆરડીઓની સ્થાપના પણ ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી ગઈકાલે જ આપણે ડીઆરડીઓ વિશે ચર્ચા કરી હતી યાદ આવી મિત્રો અને નાસા છે તેનો મોટો શું છે તો તેનું મોટું કહેવાય સૂત્ર વાક્ય કહેવાય તે છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો નાસાનો લોગો તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરીને મને સપોર્ટ જરૂરથી કરજો વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત પડતી હોય છે મિત્રો ઘણા બધા ન્યૂઝપેપરો ઘણી બધી વેબસાઇટો મારે સર્ચ કરવી પડતી હોય છે ત્યારબાદ આ વિડીયો બનાવી શકું છું તમારી સમક્ષ લાવી શકું છું તો મિત્રો હું એવી આશા તો રાખી શકું કે વિડીયોને તમારા તરફથી એક લાઇક અને એક શેર મને મળી શકે તો મિત્રો ડેલી લગભગ ત્રણ હજાર જેટલા મિત્રો મારા વિડીયો જુએ છે તો એટલીસ્ટ એટલી આશા તો હું રાખી શકું છું કે મને ત્રીજા ભાગના લોકો એટલે કે એક હજાર લોકો લાઈક કરે અને સપોઝ તમને આ વિડીયોમાં કંઈ પસંદ ના આવ્યું હોય તમારા જે પણ અભિપ્રાયો હોય તો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તેના પર આપણે કામ કરશું અને તેમાંથી આ વિડીયોમાં જે સુધારા વધારા કરવા લાગતા હોય તો તે આપણે કરશું તો તમારા અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો આ ઉપરાંત વાત કરીએ તો આજના આ વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક મેં નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો આજે આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ માટે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો ચોથો સવાલ છે કે ભારતના બંધારણની શપથ લેવાવાળા જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના પ્રથમ ન્યાયાધીશ કોણ બન્યા છે તો ભારતના બંધારણની શપથ લેવાવાળા જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના પ્રથમ ન્યાયાધીશ બન્યા છે તેમનું નામ છે રજનીશ ઓસવાલ ઓપ્શન સી છે તે સાચો જવાબ છે તમે ઇમેજમાં એ જોઈ શકો છો આ છે રજનીશ ઓસવાલ તેમના વિશે ચર્ચા કરીશું તો મિત્રો જમ્મુ કાશ્મીર જે હાઈકોર્ટ છે તેમાં ભારતના બંધારણની શપથ લેવાવાળા પ્રથમ ન્યાયાધીશ તેઓ બની ગયા છે હવે પહેલાં આપણે જોઈ લઈએ કે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ છે તેના ચીફ જસ્ટિસ કોણ છે તો તેઓ છે ગીતા મિત્તલ યાદ રાખજો કેમ કેમ કે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના પ્રથમ તેઓ મહિલા ચીફ જસ્ટિસ છે અહીંયા પત મહિલા લખવાનું રહી ગયું છે યાદ રાખજો પરીક્ષામાં એવું પૂછાય તો તમારે શું નામ આવશે ગીતા મિત્તલ છે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ જો કહીએ તો તે છે ગીતા મિત્તલ હવે આપણે ચર્ચા કરીએ આજે રજનીશ ઓસ્વાલજી છે તેમના વિશે તો શું છે તો તમને ખ્યાલ છે મિત્રો કે જમ્મુ કાશ્મીર માં પહેલાં કલમ ત્રણસો સિત્તેર હતી જેના અંતર્ગત તેને વિશેષ દરજ્જો પ્રાપ્ત હતો અને ત્યાંના જે પણ ન્યાયાધીશ બનતા હતા તેઓ જમ્મુ કાશ્મીરના બંધારણના શપથ લેતા હતા યા ઓકે જમ્મુ કાશ્મીરના બંધારણની શપથ લેતા હતા પરંતુ જમ્મુ કાશ્મીર હવે વિશેષ રાજ્ય રહ્યું નથી ત્રણસો સિત્તેર નંબરની કલમ છે તેને કાઢી નાખવામાં આવી છે અને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે એક છે જમ્મુ કાશ્મીર અને બીજું છે લદ્દાખ હવે જમ્મુ કાશ્મીર છે તેના પ્રથમ ઉપરાજ્યપાલ કોણ છે ગિરીશચંદ્ર મુર્મુ અને લદ્દાખના છે ઉપરાજ્યપાલ રાધેકૃષ્ણ માથુર હવે ત્રણસો સિત્તેર નંબરની કલમ કાઢી નાખી હવે તે યુનિયન ટ્રેડર બની ગયું અને તેના પર ભારતનું સંપૂર્ણ બંધારણ હવે લાગુ થઈ ગયું છે જમ્મુ કાશ્મીરનું કોઈ અલગથી બંધારણ નથી તો એના માટે પરીક્ષાની દ્રષ્ટિએ આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે રજનીશ ઓસ્વાલનું નામ મિત્રો તમે યાદ રાખજો વાત થઈ છે જમ્મુ કાશ્મીરની મિત્રો તો તમને ખ્યાલ હશે આપણે બે ચાર દિવસ પહેલાં ચર્ચા કરી હતી કે જમ્મુ કાશ્મીર યુનિવર્સિટીમાં જમ્મુ કાશ્મીરની જે જમ્મુ યુનિવર્સિટી છે તેનું નામ મહારાજા ગુલાબસિંહ પર રાખવામાં આવ્યું છે આ ઉપરાંત જમ્મુ એરપોર્ટનું નામ બદલીને પણ મહારાજા હરિસિંહ પર રાખવામાં આવ્યું છે આની ઉપરાંત વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના બે ચોક છે જેનું નામ બદલવામાં આવ્યું છે તો એક છે ભારત માતા ચોક અને બીજું છે સર્ક્યુલર રોડ જેનું સર્ક્યુલર રોડ જેનું નામ બદલીને કરવામાં આવ્યું છે અટલજીના નામ પર આ ઉપરાંત ભારતની સૌથી લાંબી રોડ સુરંગ ચેનાની નાસેરી આ સુરંગનું નામ છે ને તે પણ બદલીને ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના નામ પર રાખવામાં આવ્યું છે જેની લંબાઈ કેટલી છે નવ પોઈન્ટ બે કિલોમીટર છે મિત્રો આ બધી બાબતો છે ને તે આપણે ઓલરેડી ડિસ્કસ કરી શક્યા છીએ બે થી ત્રણ વાર એટલે તમને આવડવી જોઈએ હું એવી આશા રાખું છું પરીક્ષામાં જો પૂછાય તો એક પણ માર્ક્સ જવો ના જોઈએ જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો પાંચમો સવાલ છે કે બે હજાર એકવીસમાં એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો બે હજાર એકવીસમાં એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવશે ચીનમાં સૌથી પ્રથમ સૌ પ્રથમ તમારા મનમાં એવો પ્રશ્ન થશે જ કે કોરોના વાયરસની ગ્લોબલી આટલી કહેર ચાલી રહી છે શરૂઆત ચીનમાં થઈ હતી તો ચીનમાં તેનું આયોજન શા માટે કરવામાં આવશે તો મિત્રો બે હજાર ઓગણીસમાં જ એવું ડિસાઇડ થઈ ગયું હતું કે આનું આયોજન છે તે ચીનમાં કરવામાં આવશે અને અત્યારે ચીનમાંથી જે તેનું વુહાન પ્રાંત છે વુહાન તેમાં લગભગ હવે કોરોનાના કેસો આવી રહ્યા નથી એકદમ કોરોના મુક્ત થઈ ગયું છે એવું તેઓ જણાવે છે તો આપણે ચર્ચા કરીએ તો આ એશિયન ગેમ્સ છે તેનું આયોજન ચીનમાં કરવામાં આવશે ચીનના સાંતોઉમાં કરવામાં આવશે તેનું ત્રીજું સંસ્કરણ છે અને વીસથી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ તેનું આયોજન કરવામાં આવશે આની ઉપરાંત બીજી ઘણી બધી રમતો છે જેનું આયોજન અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે પહેલાં આપણે ચીનની વાત કરી લઈએ તો બે હજાર બાવીસના વિન્ટર ઓલિમ્પિક્સનું આયોજન ક્યાં કરવામાં આવશે ચીનના બેઝિંગમ કરવામાં આવશે મિત્રો તમને ખ્યાલ હશે બે હજાર વીસના જે સમર ઓલિમ્પિક હતા ટોક્યો તે કેન્સલ થયા છે એ પણ યાદ રાખી લેજો બે હજાર બાવીસના એશિયન ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે ચીનના હાંગઝોંગમાં કરવામાં આવશે આ ઉપરાંત વાત કરીએ તો બે હજાર વીસના પુરુષના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં બે હજાર એકવીસના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન ન્યૂઝીલેન્ડમાં બે હજાર બાવીસના ફિફાનો વર્લ્ડ કપ કતરમાં યોજાવાનો છે ફીબા વુમન્સ બાસ્કેટ વર્લ્ડ કપનું આયોજન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થવાશે બે હજાર બાવીસમાં ઉપરાંત બે હજાર ત્રેવીસનો પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં યોજાશે આ તો તમને ખ્યાલ હશે જ અને બે હજાર ત્રેવીસનો પુરુષોનો હોકીનો વર્લ્ડ કપ છે તે પણ ભારતમાં યોજાવાનું છે આ બંને તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય ભારતમાં જેનું આયોજન થયું તે તો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અહીંયા વાત થઈ છે ચીનની તો ચીનનું કેપિટલ બેઝિંગ છે તેની કરન્સી છે રેન મિનબી પ્રેસિડેન્ટ છે સી ઝિંગપિંગ તો આ પ્રશ્નમાંથી આટલી બાબતે યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે મિત્રો જોઈશું આપણે ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે દાઇદરમાં પર્યટન મંત્રાલય દ્વારા કયું પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે તો સ્ટાન્ડ્રેડ ઇન ઇન્ડિયા તમે ઇમેજમાં જોશો ને તો તમને જોઈ શકાશે સ્ટાન્ડ્રેડ ઇન ઇન્ડિયા નામનું પોર્ટલ છે તે પર્યટન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે હવે તમને ખ્યાલ હશે મિત્રો અત્યારે ક્વોરન્ટાઇન ક્વોરન્ટાઇન નહીં લોકડાઉન ચાલી રહ્યું છે આખા દેશમાં તો દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા જે વિદેશી નાગરિકો હોય વિદેશી પ્રવાસીઓ હોય તેમની મદદ કરવા માટે આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે અને પોર્ટલનો એક ટોલ ફ્રી નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે એક હજાર નામનો ટોલ ફ્રી નંબર તમને જો દેખાતું હોય ઇમેજમાં તો એક હજાર પંચોતેર નામનો ટૉલ ફ્રી નંબર આપવામાં આવે છે બીજો એક લેન્ડલાઈન નંબર પણ આપવામાં આવે છે હવે મિત્રો કોરોના વાયરસ એટલે કે કોવિડ નાઇન્ટીન જે રોગ છે તેનો હેલ્પલાઇન નંબર અને કોલ સેન્ટરના નંબર આ પોર્ટલ પરથી મળી રહેશે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભારતના પ્રવાસન મંત્રી કોણ છે પર્યટન મંત્રી કોણ છે પ્રહલાદસિંહ પટેલ છે યાદ રાખજો એમનું નામ સેકન્ડ સવાલ છે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ કયા વર્ષ સુધી સ્થગિત કરવામાં આવી છે તો બે હજાર બાવીસ સુધી સ્થગિત કરવામાં આવી છે પહેલાં તેનું આયોજન બે હજાર એકવીસમાં છ થી પંદર ઓગસ્ટ દરમિયાન કરવામાં આવવાનું હતું પરંતુ હવે તેને બે હજાર બાવીસમાં કરવામાં આવશે હવે કઈ જગ્યાએ તો મિત્રો અમેરિકાના ઓરેગન જે રાજ્ય છે સ્ટેટ છે તેના યુઝિનના યુઝિન શહેર છે તેમાં કરવામાં આવશે હવે બે હજાર બાવીસમાં તે યોજાવાનું છે બીજું વાત કરીએ તો ઘણા બધા જે રમતો કેન્સલ થઈ છે એમાં એક વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ છે ને તે પણ કેન્સલ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ફ્રેન્ચ ઓપન છે તે પણ કેન્સલ થયું છે એ પણ તમે યાદ રાખજો અહીંયા વાત થઈ છે વર્લ્ડ એથ્લેટિક્સ હેડક્વાર્ટર કહેલું છે મોનોકોમાં પ્રેસિડેન્ટ કોણ છે સબેશ્ચિયન કોએ ત્રીજો સવાલ છે તાજેતરમાં નોબેલ પ્રાઇઝ વિજેતા ફિલિપ વારંડ એન્ડરસનનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્રમાં જાણીતા હતા આ દેખાય છે તમને ફિલિપ વાર એન્ડરસન ફિઝિક્સના તેઓ જાણીતા હતા ફિઝિક્સમાં તેઓને નોબલ પ્રાઇઝ મળ્યું હતું ઓગણીસો સિત્યોતેરમાં અને તાજેતરમાં જ તેમનું નિધન થયું છે મિત્રો નોબલ પ્રાઇઝ પરથી મને યાદ આવે છે એક નામ છે જે એમ કોએટજી આઈ થિંક ગઈકાલે જ ચર્ચા કરી હતી બે હજાર ત્રણમાં સાહિત્યનો નોબલ તેમને મળ્યો હતો તેમણે એક પુસ્તક લોન્ચ કર્યું છે ધ ડેથ ઓફ જીસસ એ પણ યાદ રાખજો ચોથો સવાલ છે તાજેતરમાં ફોનપે કોની સાથે મળીને કોરોના કેર નામની વીમા પોલિસી લોન્ચ કરી છે તો કોરોના કેર નામની પોલિસી બજાજ એલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સ જોડે ટાઈઅપ કરીને ફોનપે લોન્ચ કરી છે ફોનપે આ જે પોલિસી છે ને તેમાં એકસો છપ્પન રૂપિયાનું પ્રીમિયમ રહેશે અને પંચાવન વર્ષ કચ્છ ઓછી ઉંમરના જે વ્યક્તિઓ હોય ને તેમને પચાસ હજાર રૂપિયાનો વીમો કવર કરવામાં આવશે વાત થઈ છે ફોનપેની સ્થાપના બે હજાર પંદરમાં હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ સીઈઓ કોણ છે સમીર નિગમ તમારા માટેનો પ્રશ્ન ફોન પેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો પાંચમો સવાલ છે તાજેતરમાં યુનાઇટેડ નેશનના યુનાઇટેડ પેન્શન ફંડના મહાસચિવે રાજીનામું આપ્યું છે તેમનું નામ શું છે શા માટે મેં આમનું નામ લીધું છે મિત્રો કેમ કે તેઓ એક ભારતીય છે શું નામ છે તેમનું સુધીર રાજકુમાર અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો સુધીર રાજકુમાર તેઓએ રાજીનામું આપી દીધું છે તેમની નિમણૂંક બે હજાર સત્તરમાં થઈ હતી યુનાઇટેડ નેશનના પ્રમુખ એન્ટોનિયો ગ્યુટરસ છે રાજીનામું આપી દીધું છે વાત થઈ છે યુનાઇટેડ નેશન્સ રિલેટેડ યુનાઇટેડ નેશન છે તેની સ્થાપના ઓગણીસો પિસ્તાલીસમાં થઈ હતી હેડક્વાર્ટર આવેલું છે ન્યુયોર્કમાં જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે જોઈએ મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો વિડીયોની શરૂઆતમાં પ્રશ્નો જણાવ્યા હતા જે મિત્રોએ કમેન્ટબોક્સમાં તેના જવાબો લખેલા હોય તેઓ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે કે તેમના કેટલા માર્ક્સ આવ્યા છે કેટલા સાચા પડ્યા છે જવાબો પ્રથમ સવાલ છે કે ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી બધાને ખબર હશે જ નવાઝ ઝંગ ઓપ્શન બી સાચો જવાબ છે હાલમાં આપણા ગવર્નર કોણ છે તેનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આઈ થિંક બે ત્રણ દિવસ પહેલાં ચર્ચા કરી હતી તેને આવડવું જ જોઈએ બહુ અઘરી વસ્તુ નથી સેકન્ડ સવાલ છે કે નીલકંઠ રાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે તો અંધશાળા સાથે જોડાયેલ છે આમનું નામ નીલકંઠ રાય છત્રપતિ મિત્રો નીલકંઠ રાય છત્રપતિ અંધશાળા સાથે તેમનું નામ જોડાયેલ છે ત્રીજો સવાલ છે કે ઓઝોન સ્તનના ભંગાર માટે ભંગાણ માટે સી એફ સી ક્લોરો સેમાંથી ઉત્પન્ન થાય છે તો ફ્રીઝ અને એર કન્ડિશનમાંથી ઉત્પન્ન થાય છે ક્લોરોફ્લોરો કાર્બન કાર્બન પરથી મને યાદ આવ્યું કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર મિત્રો તમને ખ્યાલ છે પરીક્ષામાં પૂછાઈ શકે છે સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર છે ચોથો સવાલ છે કે વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે જો બંને બંને પક્ષમાંથી મત થાય અને બંને મત જો હોય એ સરખા થાય તો વિધાનસભાનો અધ્યક્ષ છે ને તે મતદાન કરી શકે હાલમાં આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે રાજેન્દ્ર ત્રિવેદી છે યાદ રાખજો પાંચમો સવાલ છે કે ફ્યુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે તો લેડ અને ટીનની મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે આના માટે ઓપ્શન સી સાચો છે મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર અત્યારને અત્યારે કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો તેને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો અંગેના અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો હવે જોઈએ ગઈકાલના અપરમાંથી પૂછેલા કેટલા ઇમ્પોર્ટ સવાલો વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે તાજેતરમાં જ ક્યારે મનાવવામાં આવ્યો હતો બે એપ્રિલના રોજ આ ઉપરાંત બીજો સવાલ છે કે તાજેતરમાં કોનટેક પ્રોજેક્ટનો શુભારંભ કોણે કરાવ્યો છે તમારે મને આનું ફૂલ ફોર્મ લખીને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં શુભારંભ કરાવ્યો છે ડૉક્ટર હર્ષવર્ધને હવે જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ભારત સરકારે કોરોના વાયરસ ટ્રેકિંગ માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે અને સેકન્ડ સવાલ છે કે બે હજાર એકવીસમાં યોન કોપ ટ્વેન્ટી સિક્સ ક્લાઇમેટ ચેન્જ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે જે મિત્રોનો જવાબ આવડે તે મને અહીંયા કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે મિત્રો હું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને વિડીયો અંગેના અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો આ ઉપરાંત હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દસ વિડીયો હેવ એ નાઇસ ડે